बाबरिया धर ने आंगणे माया ने ममता तणा जेना हृदय ने लाग्या रो एवो संत समरवा जोग वलो दी उगे दादवा शिवा भारती बापू जे एने आगळ हवे ब्रह्मलीन लागे छे का आपणे कैलासवासी लखीए के आ ब्रह्मलीन समाधिष्ठ આવા શબ્દો લગાડતા હોય પણ જેણે ભજન કર્યું હોય અમુક પરિચયમાં બહુ ઓછા હોય પણ જ્યારે એ દેહને ત્યાગે છે પછી એને સમાજ કારણ કે ગૂગળ છે ને એ પડીકામાં બાંધ્યો હોય ત્યાં સુધી પરખાય નહીં પણ એ તો ધૂપિયા ચડે ત્યારે ખબર પડે કે આ ગૂગળનો ધૂપ શું હતો આજ સમાધિનો ધૂપ લેવા આવ્યા છીએ સાહેબ આપણે જ્યાં શિવ શક્તિનો પાઠ હોય એટલા સાધુડા આવ્યા હોય આ નરું સત્ય કહું સાહેબ કે અહીંયા કોઈ અમે બાબરિયાધારથી અમે આગા નથી નજીક જ છીએ અહીંયા જ છીએ અહીંયા કોઈ બોલવું ગાવું એ માટે તો કોઈ કલાકાર નથી આવ્યા ને સાહેબ કારણ કે પાસળ કોણ છે ને એના ઉપર બહુ આધાર છે બાપુને મૂન લગભગ નથી મળ્યો ક્યારેય પણ દીકરા હારા થાય ને કા બાપ મોટો હોય તો એની પાસળ દીકરાનું નામ કૃષ્ણ ન થયા હોત તો નંદ બાવાને દેવકીને વસુદેવને આપણે ન ઓળખતા હોત અને રામ ના થયા હોત તો લવને કૃષ્ણને આપણે ન ઓળખતા હોત પણ મારે ટૂંકું એટલું કહેવું કે એનું ભજન અને એના ભજનનો પ્રતાપા અરવિંદ ભારતી બાપુ ઘણા વર્ષોથી અમે એના પરિચયમાં અને ટૂંકી વાત એ કહું સાહેબ ભંડારા થતા હોય સુલસી ભંડારા થતા હોય ખૂબ પાછળ ભજન થતા હોય પણ કોણ આવે છે ને એના ઉપર એ ભજનની તાકાતની ખબર પડે છે સાહેબ કે કોણ કોણ આવ્યું છે મોરારી બાપુ આવીને અહીંયા સાહેબ એટલું બોલે અને એ સહજ ઇન્દ્રભારતી બાપુ એ ખાલી પત્રિકા જ આપે છે બાપુ આ બાર હતા અને અમારે આવું આયોજન થયું છે ખાલી તમને કહેવા આવ્યો છું કે બહારથી આવું જ ને હું અહીંયા મવા બેઠો ત્યાં ન આવું એવું બને અને બાપુ પધાર્યા આપ એટલા બધા સંતોની હાજરી સ્ટેજ ઉપર જોતા હતા આપણે કેટલા કેટલા સંતો હતા અને એટલા જ પાછા કલાકારો અને કહેવાય ગયો આ સ્ટેજ ઉપર બેઠેલા કલાકારોને કાયદેસર પેમેન્ટ દઈને બોલાવો તો બાબરિયા ધારના સમૂહ લગ્ન થઈ જાય આ હકીકત છે હું તો બેઠેલા સંતોને કહું છું કે ભજન બધાય કરે છે કોણ ભજન નથી કરતું સાહેબ પણ કેવી રીતે કરો છો અને કોની સાથે કરો છો એના ઉપર બહુ આધાર છે ખૂબ આથી ભજનો ગવાણા પુરુષોત્તમ પરી બાપુએ ગણપતિ વંદના કરી યોગેશપુરી બાપુએ ભજન કર્યા હમણાં બંને વડીલોએ હમણાં અમરીશભાઈ દેવતભાઈ હમણાં કહેતા હતા કે આ જે યુવાનો જેટલા ભજન ભજન ગાતા હોય તો ભજનમાં એવા છે બોલવામાં બેસી જાય તો બોલવા વક્તા એવા છે ચા પી લેજો તું એ પીજે પાછો મૂળ વાત એ કરતા હતા અને દેવેદભાઈ પણ કીધું કે પણ નરું સત્ય તો એ છે કે એ કદાચ મારથી પછી સ્ટેજ ઉપર આવ્યા છે પણ અત્યારે 100% કહું મારી કરતા સારું ગાય છે સારું બોલે છે અને હમણાં જ અમે રાજકોટ ગયા ત્યારે પણ પૂજ્ય બાપુને મેં વાત કરી છે અને હાવ હાચું તો એ છે કે એટલા બધા સંતો હોય ને એટલા કલાકારો હોય
તો બોલીને આપણો પોતાનો સમય ન બગાડાય, નહીં તો આ વેળ વેળ વહી જાય તો હાંભળ્યા વગર ના રહી જાય સાહેબ. હું તો એ સાંભળવાનો ભૂખ્યો છું. અહીંયા અહીંયા તો સતનારાયણની કથા હોય તો લગભગ તો બાપુ તમારો પ્રસંગ ભૂલથી બહાર હોવ ને નવાનું હોય તો. બાકી અહીંયા સાધુને ત્યાં આમંત્રણની જરૂર ન હોય છે. અહીંયા તમે સાંભળી લ્યો કે 90% એવા મિત્રો હશે જેને પત્રિકા નહીં મળી હોય, એટલી માનો મેદની શું કામ. માણસનું જ્યાં જવાનું મન થાય આનું નામ ભજન. ભગવાન રામને જ્યારે હનુમાનજી મળ્યા અને ત્યારે કીધું કે આપ મારો મિત્ર છે અને સુગ્રીવને ત્યાં આવો છે. ભગવાને પહેલા જ કીધું કે હું એને ઓળખતો નથી, એને મેળ્યો નથી. ત્યાં પ્રભુ મિત્રતામાં બદલાવી નાખો ને સંબંધને, એટલે મિત્રને ત્યાં આમંત્રણની જરૂર ન હોય, ત્યાં સામે હાલીને જવું જોઈએ સાહેબ. બીજી ચર્ચા થઈ ત્યારે કીધું પણ એને બોલાવ ને તું, હું કેમ સામે, ભગવાન રામ છે. અને ત્યારે કીધું પ્રભુ એક વાત કહું શું કે અમુક દર્દી હોય ને એ આવી શકે એવો હોય ત્યાં સુધી તો હોસ્પિટલ જ આવે, પણ હાવ ઘાયલ થયો હોય ને ત્યાં ક્યારેક ડોક્ટરને 108 પોગી જવાય ન્યાય છે સાહેબ. આ કહેવા ગયો સાહેબ, આ આ અમુક જગ્યાએ સામેથી જવામાં આનંદ છે સાહેબ. અને જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના થાજો. હંમેશા મોટા થઈને મોટું કામ ન થઈ શકે. હનુમાનજીને મોટું કામ કરવું છું બાપુ, વૈકુંઠ બાપુ તો મસક સમાન લંકામાં પ્રવેશ કરવો છો, મોટું કામ કરવું છું સાહેબ, એટલે મસક સમાન એક મસરા જેવડું રૂપ. મસરું નથી બન્યા ઘણા, એમ કે મસરું બની ગયા. હાલો ને મસરું બન્યા પણ બન્યો તો પાંખો વાળો ને, ઠૂઠો તો ન થયો ને. અને આ દુનિયામાં પાંખું વાળા જ ગુંજાય સાહેબ, જેને ઉડવાની કેવળ હોય, પછી શબ્દ હોય, ભજન હોય, તાલ હોય, સુર હોય, સમજણ હોય, જેની પાસે સમજણની પાંખું ફૂટી જાય, ભલે મચ્છર છે પાંખું પણ હાથી બીવે હો કાન ફફડાવે કરે, ક્યારે કાનમાં ગળી જાય. એમ અજ્ઞાન માણસ પણ કાન ફફડાવે છે, ક્યારે આ મચ્છર જેવું રૂપ ધારણ કરીને ભજન રૂપી શબ્દ મારા કાનમાં વિયો જાય તો હું શું કરી પાછો સાહેબ. આ એને તકલીફ છે. નાનું કામ કરવું હોય ત્યારે, મોટું કામ કરવું હોય ત્યારે નાનું બનવું પડે, અને નાનું એવું કામ કરવું હોય ને ત્યારે મોટું બનવું પડે. જો હનુમાનજીને લંકા હળગાવી હતી ને એ કઈ બહુ મોટો પ્રોગ્રામ નહોતો, ત્યારે મોટા બન્યા, ત્યારે વિરાટ રૂપ ધારણ કર્યું, કારણ કે જેવડા થતા જેવડું પૂછડું લાંબુ થતું જાય. મોટું કામ કરવું હતું ત્યારે નાના બન્યા. એમ સંત સમાધિમાં વિયો જાય છે ને ત્યારે બહુ નાનો બની જતો હોય છે. શું કામ? કારણ કે હવે એને મોટું કામ કરવું છે, હવે એને દેખાવું નથી. જો એ નાના શું કામ, દેખાતા બંધ થઈ જાવ ને કામ થાય. હવે અહીંયા સમાધિએ કોક સાહેબ માથું ટેકવશે ને કે મારે આ તકલીફ છે, ત્યારે સાહેબ એ અંદર નથી દેખાતા તો હવે એ કામ શરૂ થશે ભલામાં. એટલે નાનું બનવું પડે. અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહેતો હોય કે હે અર્જુન તું કર્મ કર, ફળની આશા ન રાખ. તું કર્મ કર, તું ફળની આશા ન રાખ. મતલબ કૃષ્ણ ટકોર કરે છે તારે પોતાને જ કરવાનું છે. નગર રથના પાછલા ભાગમાં બે એક એક બહુ સારી વાત યાદ આવી એટલે કહું. એક સંત ગીતા હાથમાં લઈને રડતા હતા, ગીતાજી હાથમાં છે અને રડતા હતા. એટલે કોઈ એને પૂછ્યું કે કેમ આપ રડો છો, તો બીજા કીધું હશે કદાચ આ મહાત્માને સંસ્કૃત નહીં આવડતું હોય એનો અફસોસ હશે, અથવા તો કોઈ શ્લોક નહીં સમજાણો હોય એની તકલીફ હશે એટલે રડતા હશે. ફરી વાર એને પૂછ્યું કે તમે રડો છો શું કામ. જ્ઞાની પુરુષે પૂછ્યું છે, ગીતાને જાણનાર વ્યક્તિએ પૂછ્યું છે, તમારે આંખમાં આહુડા કેમ આવ્યા છે, મને વાત કરો. ત્યારે સંત એટલું રડતા રડતા બોલ્યા કે અર્જુન રથના પાછલા ભાગમાં બેઠો છે, ગીતાના પહેલા પૂઠા ઉપર ફોટો તો જુઓ, ચિત્ર તો જુઓ. આ સંત કહે છે જેના હાથમાં ગીતાજી છે, હજી પાનું ખોલ્યું નથી, અને એમ કહે છે તમે આનું ચિત્ર તો જુઓ કે ભગવાન કૃષ્ણના હાથમાં પાંચે ઘોડાની લગામ રહી ગઈ છે, અર્જુન પાછલા ભાગમાં બેહી ગયો છે, અને સતત અર્જુન હામુ જેમ તો મારા ગોવિંદની દુઃખ નહીં દુખવા આવી હોય એટલે મને રડવું આવ્યું સાહેબ. એકને સમજાવા એને એને એની ગરદન નહીં દુખી હોય. અને ત્યારે કહેવા ગયો સાહેબ, ઓલા બે માણસ વિદ્વાન એટલું બોલ્યા કે અમે ગીતા વાંચી જાણ્યા, તું ગીતા જીવી જાણ્યો ભલા માણસ, તું ગીતાને અમે અમે તો વાંચી જાણ્યા.
પણ તે તો હજી પૂઠું નથી ખોલ્યું. અને એને જે એમ કહેવાય કૃષ્ણની પીડા થતી હોય સાહેબ, એ કૃષ્ણના શબ્દને જીવનમાં ઉતારી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી મને કેજો નહી તો હું મારે ઘેરે જાવ, મેં કઈ ઈજારો નથી રાખ્યો તમારો. ધર્મરાજ યુધિષ્ઠિર મોટા હતા. એક ભાઈ તો હમણાં કીધું મને કે ધર્મરાજાને હું વખાણ કરું, અમુક અમુક ને તો જેણે એની પત્નીને જુગઠામાં મૂકી દીધી ને, અને તમે ધર્મરાજ કયો છો એને? મેં કીધું સાંભળી લે, એને આખા જીવનમાં લઈ એને 100 માર્ક લેવાના હોય, આ 10 માર્ક કાઢી નાખ તો એ નાપાસ થાય તને લાગે? આ એટલા પૂરતા 10 માર્ક તું કાપી નાખ તો એ તારો બાપ 90% છે. અને એ ધર્મને અનુકૂળ લાગ, એ ધર્મને અનુકૂળ લાગ્યું છે ત્યારે એ થયું છે. ખોટા ફીફા નો ખંડાય. અને હું તો એટલું કહું કે જે ગ્રંથમાં જેનું નામ આવતું હોય એ એક પણ પાત્ર નબળું ન હોય. રામાયણનું એક પણ પાત્ર, ભલે લંકાનું પાત્ર હોય, પણ એ નબળું ન હોય, નહીં તો રામાયણમાં લખાણું ન હોય. અને આખું મહાભારત લઈ લ્યો એમાં કૌરવનું કોઈ પણ એક પાત્ર હોય નબળું ન હોય, નહીં તરી મહાભારત આપણા બાપુજીના ન લખાય. એનું એક પણ પાત્ર નબળું ન હોય. મારે ટૂંકી વાત અમરેશભાઈ એ કરવી છે. અહીંયા કોઈના સંબોધન નથી કર્યા, કોઈના નામ નથી બોલ્યો મારા બાપ, પણ વાત એટલી જ કરવી છે કે કૃષ્ણએ કર્મનું કીધું, તું કર્મ કર, ફળની આશા ન રાખ. મતલબ કે મને આ કરવાથી આ મળશે, એ વાત તું જે કામ કરીશ ને તોય તને અભિમાન આવી જશે, એટલે ફળની આશા ન રાખતો. કે હું આવું કામ કરીશ તો મને એવડું ફળ મળશે, એ છોડ. પણ મને સમજાય એટલું કહું સાહેબ કે કર્મ એવું કરો કે જ્યાં સુધી તમારું કર્મ સામા વાળો નહીં સ્વીકારે ત્યાં સુધી તમને ફળ પણ નહીં મળે. ભલામણા તમારું કર્મ જગત સ્વીકારે એવું ફળ હોવું જોઈએ. ઘણા નથી કહેતા, મજૂરી કરી કરીને મરી ગયા, કાંઈ આપ્યું નથી, એકલા બળ કર્યા નથી મળતું સાહેબ, નહીતર ગોધરા વાળાની ઘેરે ઓડિયું પડ્યું હોય, કાળા તડક્યાના રળે ડોહા. નહીં, કર્મ એવું કરો બીજો સ્વીકારે. આપણે 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 પહેલા ભણવામાં આવતું, જે વહેલા સુવે જે વહેલો ઉઠે એને બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વહેલા જાગવાથી ચંદુ બળ બુદ્ધિ ને ધન વધે. આપણે તૂટી ગયા ડો, આખી આખી રાજ્યો તળેલા નાખ્યા સાહેબ. હે અનિલ બાબુ, જેમ તેમ બળ કરી આપણે, રિલાયન્સ ના ભાગીદાર હોય હોય એટલું બળ કર્યું હોય. આપણું છોડો, હાલો ને આપણું છોડો, ઘડીક આપણે આ દૂધવાળા વેલા જાગે એટલે કોઈ જાગે? કેન નત બીડલ્યા, કેન નત બીડલ્યા, ઈ ના કેન માં હલ્લી હજી. આ છાપા વાળા વેલા જાગે એને જેટલું કોઈ જાગે? એને સાયકલ ના ટાયર નથી બીડલ્યા. નગર કેવી સ્ટાઇલ સાહેબ, ચોથા માળે એમ કે આમ કરતા છાપો ફાટ 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 કરતું. સર્કસમાં 5,000 પગાર હોય એક દિનો, આવી આવી સ્ટાઇલ. પણ શું કામ જાગો છો એના ઉપર આધાર, કોની સાથે જાગો છો અને કોના કહેવાથી જાગો છો એના ઉપર આધાર. કર્મ એવું કરો બીજો સ્વીકારે, એનો ટૂંકો દાખલો દઉં. કોઈ પણ વિદ્યાર્થી ભણે છે, આણંદભાઈ તમારી નિશાળમાં કોઈ ભણતું હોય, પછી જેટલી ડિગ્રી લેતો જાય એની ફાઇલ તૈયાર કરે, એનું કર્મ તૈયાર કરી લે. ટૂંકો દાખલો આપણો ડાયરેક્ટ ઘા થાય એવી વાત. એને આખી એની ફાઇલ, એના કર્મની ફાઇલ એને તૈયાર કરી અમરીશભાઈ, અને પછી ઇન્ટરવ્યુ દેવા જાય ત્યારે એની ફાઇલ મૂકે, એનું કર્મ મૂકે, એટલે સામાવાળો એનું કર્મ જોવે અને એ કર્મ એને ગમી જાય. કીધું, ઓ વેરી ગુડ, બહુ સરસ, કાલથી આવી જજો. એણે કર્મ સ્વીકાર્યું એટલે કાલથી એનું ફળ દેવાનું શરૂ થયું, પગાર ચાલુ થયો. મૂળ વાત આ દેશી વાત. અમે વાત એટલે કરું છું કે આજે અમે જેટલા કલાકારો અહીંયા આવ્યા છીએ ને સાહેબ,
એ અમારું કર્મ નથી, અમારું ફળ સુધારવા આવ્યા છીએ. અહીંયા આવી જાય ને તો તમે સ્વીકાર સાધુડા સ્વીકારી લો ને તો અમારું ફળ સુધરી જાય. એમ રામની સભા માયા મે રમવાને ગયા હતા. સાધુની સભા જગ્યાનું નામ નહીં આપ્યું, બહુ મોટી જગ્યા છે અને ત્યાં મારો પ્રોગ્રામ રાખેલો અને હું તો મારો પ્રોગ્રામ જતો હોઉં ને અને એક મહાત્મા જે આવ્યા હું બાપુ હા હા શું કહું હું સાધુની સભામાં જાઉં ને બોલતા બહુ પીવું. હવે અમુકને હું તકલીફ ખબર નહીં આવીને મને ક્યાંય ભજન ચાલો કરો ક્યાં બાટ કરતે હો ક્યાં લગાયા હે. અરે તમારી ભલી છે ઓલા જેણે પ્રોગ્રામ રાખ્યો એ મહત્વ હું જાણા. હજી હું 5 જ મિનિટ ખરેખર 10 જ મિનિટ થયેલી બોલવાની અને આવીને ખીજાઈ લઈ ગયા ક્યાં વાત કરતા હો કરતે હો. મૂળ બિહારમાં લી બટકી ગયેલું અને આપણે ગુજરાત તો પછી ભગવાનને બધાને બાપુ જ કહી દે છે. બધાને કહું છું તમારા ગામના સાધુડાનું ધ્યાન રાખજો. અને જેના ગામનો ઠાકર મંદિરનો પૂજારી, જેના ગામનો શિવ મંદિરનો પૂજારી અને જેના ગામનો બ્રાહ્મણ, આ ગામનો અને ગામનો જે સુખી હશે ને એ ગામ કોઈ દિવસ એમ કહેવાય કે તકલીફમાં નહીં હોય. ભલા માણસ સાધુ બાપા એમ કહેતા ગામના અવેડા ભરો ગામના ઢોર પીવે. પછી તો મારે હવે આવું કે એટલે તો કઈ હું હવે હમણાં હવે હું સુધરી ગયો છું. મારા મવમન રિહન ન સરતી એટલે મેં પગે લાગ્યો બાપુ તમે તમારી મઢીએ પ્રોગ્રામ કરો તેથી અમકો મત બોલાના. પણ અમે આવ્યા હે ને તો કંઈક તો કરતા પડેગા ને. પણ પછી અંદરથી બધું ડિલેટ થઈ ગયું તો હું શું બોલું. સાહેબ હું ઉતરીને માધવરાયના મંદિરમાં આવ્યો ગયો અને વાહો વાહ એનો મહંત અને પબ્લિક અમે પાસે આવ્યા તે એ બાપુ એની હારે શ્યાર સલમ હારી કરવા આવ્યા છે. એ બે ગલુડા બેઠા હતા ટાઈટના આખો પ્રોગ્રામ હકીકત બનેલો આ તમે સાધુ આગળ ખોટું ન. પછી મેં એ મહાત્માને બોલાવ્યા. મહાત્માજી તમે ભજન કોને કહ્યું મને કહેશું. સાહિત્ય છે ને એ મોતીનો થાળ છે. સાહિત્ય જે છે એ મોતીનો થાળ છે અને એમાં વીણી વીણી મોતી એને હાર બનાવ્યો હોય એ ભજન છે. તો તમારે તમારી રીતે મોતીડું પુરવી લેવું જોઈએ ને કે આમાં કેવું મને લાગુ પડે છે એ ભલા માણે. હા હકીકત છે સાહેબ. Yeah.
Oh,